हालेलुया, प्रभु यीशु ना नाम में सर्व ने प्रेम सलाम जय यीशु। नमस्कार, केम सो मजा में सब? प्रभु नो धन्यवाद आज ना सारा सुंदर ने पवित्र दिवस ने माटे के प्रभु आज नो दिवस अपना जीवन ने अंदर देखाड़ो छे अने आज पण तमारी मध्य प्रभु ना जीवता वचन लेने आव्यो छु। मारा में प्रभु जेटली समझ शक्ति आप्यो छे मारा में प्रभु जेटली अगुवाई करे एटला ज वचनो तमारे आगळ बोलीश अने एटली ज बाबतो बोली अने हुं प्रार्थना करीश अने पूरु करीश। અને તમે પ્રભુનો આ વચનનો વિડિયો જોવાનો ભૂલશો નહીં, પહેલેથી છેલ્લે તક પૂરેપૂરો વિડિયો જોજો જેથી તમને પણ થોડી જાણ સમજણ મળે। જીવનની અંદર કઈ શૈતાનિક આત્મા, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા કામ કરતો હશે, સર્વમાંથી પ્રભુ આઝાદી આપે, પ્રભુ છુટકારો આપે એવી આસાન અપેક્ષા રાખીને હું પ્રભુના જીવતા વચન તમારી આગળ વાંટું છું। સૌ પ્રથમ પ્રાર્થના કરીએ। मुक्तिदाता, जीवनदाता, शांतिदाता, स्वर्गीय राजा, स्वर्गीय प्रभु, स्वर्गीय प्रेमा, पवित्र प्रभु, महिमावान परमेश्वर, आज ना सारा सुंदर पवित्र महान अद्भुत दिवस ने माटे लाखों लाखों वार धन्यवाद प्रभु जी। प्रभु पिता हमारा खाटला मोती पथारी माती प्रभु तमे हमोने हाजा ताजा उठाड़िया, घर माती बाहर काढ़िया, आज ना सूरज ना किरणों जवाने माटे प्रभु तमे कृपा आपी माटे धन्यवाद प्रभु जी। मैं आज समय प्रार्थना करीस वचन अमारा जीवन ने खोराक छे, वचन अमारा जीवन ने रोटली छे, आ प्रभु वचन अमारा जीवन ने ताकात छे, अमारा पगो ने सारो तमारो वचन दीवार रूप छे प्रभु। माटे आ पवित्र शास्त्र माथी प्रभु मैं जे वचनो प्रभु जानिए सांभळीए समझिए जेथी जीवन में छुटकारो अने आजादी प्राप्त करिए एवा विश्वास थी प्रार्थना करिए। मुक्तिदाता प्रभु मारी साथे वात करो, आशीष करो बाप। आमीन, आमीन। सौप्रथम नवा करार ने अंदर लूकनो पुस्तक અને તેનો આઠમો અધ્યાય અને તેની 26 કલમ આપણે જાણીએ, 26 કલમથી માંડીને આપણે જાણીશું 34 કલમ સુધીમાં હું એટલું બધું તમારી આગળ વચન પૂરેપૂરું વાંચીશ અને સમજાડીશ। તો વચનને વાંચવાથી આપણો ટાઈમ જશે તો હું તમને કલમ આપી દઉં છું। લુકનો પુસ્તક 8 અને 26 થી 37 તક તમે વાંચી શકો છો। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં જ્યારે આવ્યો તેના સમયની અંદર પ્રભુ ઈસુ મસીહ જે જે કાર્ય કર્યા તે બધા આ પ્રભુના પવિત્ર શાસ્ત્રની અંદર છપાયેલા છે, એ પવિત્ર બાઇબલ છે। વિશ્વાસ કરતા ન કરતા સર્વ લોકોને માટે કહું છું। અને પ્રભુ ઈસુ મસીહ અમને આપેલા આદેશથી, મારો કરેલા અભિષેકથી હું પ્રભુના વચન વાંટું છું, બાકી મારી પણ તાકાત નથી કે હું પ્રભુના વચન બોલી શકું છું। ઓકે, તો પ્રભુ ઈસુ મસીહ એમના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે। ગાલિલના સામે ગેરસાનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા, તે કાંઠે ઉતર્યો ત્યારે શહેરમાંથી એક માણસ તેને મળ્યો અને તેને ભૂતો વળગેલા હતા અને તે ઘણી મુદતથી લુગડા પહેરતો ન હતો અને ઘરમાં નહીં પણ કબરોમાં રહેતો હતો। તેણે ઈસુને દેખ્યો ત્યારે તે બૂમ પાડીને તેને આગળ પડ્યો અને મોટે ઘાટે કહ્યું, ઓ ઈસુ પરાત્પરના દેવના દીકરા, મારીને તારે શું છે? હું તને વિનંતી કરું છું મને પીડા ન દે, કારણ કે તેણે માણસમાંથી અશુદ્ધ આત્માને નીકળવાનો હુકમ કર્યો હતો, કેમ કે તે વારેવાર તેને વળગતો હતો અને સકળોથી તથા બેડીઓથી તથા તેને બેડીથી તેઓ તેને બાંધી રાખતા હતા, પણ બંધનો તોડી નાખીને તે ભૂત તેને રાનમાં હાકી જતો હતો। અહીં આગળ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ મસીહ એક વખતે ગાલિલ શહેરમાં આવ્યો। ગાલિલ શહેરમાં પ્રભુ ઈસુ ગયા ત્યારે ત્યાં આગળ આપણને જાણવા મળે છે કે ત્યાં એક માણસ હતો, ભાઈ હતો, અને એ ભાઈના જીવનની અંદર એવા ભૂતના, એવા દુષ્ટ આત્મા, એવા અશુદ્ધ આત્મા વળગેલા હતા કે એ માણસ પોતાના શરીર પર આ કપડા પણ રહેવા નહીં દેતો હતો। આપણને બધાને ખબર છે કે જ્યારે માણસને જીવન અંદર ભૂતના ભરાઈ જાય, અશુદ્ધ આત્મા લાગી જાય, દુષ્ટ આત્મા લાગી જાય, વળગાડ લાગી જાય ત્યારે માણસ ભાનમાં રહેતું નથી, એનામાં એટલી સમજ રહેતી નથી, એટલી શક્તિ રહેતી નથી, એટલું જ્ઞાન રહેતું નથી। પણ લખ્યું છે પરમેશ્વરના વચનની અંદર આપણને જાણવા મળે છે કે એ માણસના જીવનમાં એટલું બધું એનું કન્ડિશન ખરાબ કરી નાખેલું છે તાને ભૂતરાઈ, કે એ માણસ ઘેરમાં નહીં રહેતેલો પણ કહે છે કે કબરોમાં, એટલે કે માહોળોમાં રહેતો હતો, નંદીઓ નામા ગોતેડામાં જ ફરતો હતો, એના
કેમ કે એનું મગજ ઠેકાણા રહેવા દેતા નહી હતા પુત્રના એને પાગલ કરી નાખ્યો હતો હલેલુયા તેના સમયની અંદર શું થયું અને તે વળગેલા હતા અને તે ઘણી મુદતથી તે લુગડા એટલે કપડાં પહેરતો ન હતો અને તે ઘેરમાં ને પણ કબરોમાં દેખો ઘરમાં ને પણ તે માહોણામાં નદીઓ નાળા કોતેડામાં જંગલોમાં તે રાત રહેતો હતો શું આપણે આ જોઈ શકાય આજ આપણે કેટલી સારી વ્યવસ્થા જગ્યામાં ઘરમાં મકાનમાં રહીએ છીએ પણ જેના જીવનની અંદર અશુદ્ધ આત્મા કામ કરે દુષ્ટ આત્મા કામ કરે ભૂતડા ભરેલા શેતાન ભરેલા હોય એના જીવનની અંદર અહીં પરમેશ્વરના વચનની અંદર આપણને જાણવા મળે છે હાલેલુયા કે એ માણસના જીવનની અંદર જેને ભૂતડા લાગેલા અશુદ્ધ આત્મા લાગેલા એ જ વ્યક્તિ કદી વ્યવસ્થિત રીતે રહી શકતું નથી એ કઈ કઈ જગ્યામાં અલડ પલડ આમ તેમ ભટકતો હોય છે પણ પરમેશ્વર પિતા એના માટે શું કરવા જઈ રહ્યો છે ત્યારે લખ્યું છે કે તેની ઘણી બધી હાંકોળથી બાંધવામાં આવેલો દોહડાઓથી બાંધવામાં આવેલો રસ્સાઓથી બાંધવામાં આવેલો ફેર પણ તે તેના બંધનોને તોડી નાખતો હતો એટલું બધું શેતાનમાં પણ તાકાત છે બાઇબલમાં લખ્યું પ્રભુ શેતાન શક્તિમાન છે તો આપણા પ્રભુ સર્વશક્તિમાન પ્રભુ છે એ અશુદ્ધ આત્મા દુષ્ટ આત્મા માણસને આગળ ટકે છે પણ સર્વશક્તિમાન પ્રભુ ઈસુને આગળ ટકવા માટે યોગ્ય નથી તો 30મી કલમ જ્યારે આપણે જાણીશું ઈસુએ તેને પૂછ્યું તારું નામ શું છે ઉપરની વાતોમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત તેને બોલ્યો નથી ઈસુ ખ્રિસ્તની સાથે વાતચીત કરી નથી ફેર બી શેતાનને ખબર પડી કે ઈસુ મસીહમાં પરાક્રમ છે ઓ તો દેવનો દીકરો છે એ ફૂલ પાવર અનાઇન્ટિંગમાં છે ત્યારે એકદમ શેતાન ભૂતડાઓનો ભરેલો માણસ એકદમ પ્રભુને આગળ આવી પડી જશે અને કહેશે હે પ્રભુ તારે મારે શું છે પ્રભુ તેને પૂછે તો કોણ ઈસુએ તેને પૂછ્યું તારું નામ શું છે તેણે કહ્યું સેના સેનાનો મતલબ આખું ટોળો હાલેલુયા આખું ટોળો એ માટે એને ઘેરમાં રહેવા દેતું નહીં હતું પરિવાર સાથે રહેવા નહીં દેતો હતો એ જંગલમાં મહોણામાં કબ્રસ્તાનમાં ઓ નદીઓ નાળા કોતડા જંગલમાં કાંકા લઈ જાતેલો ભૂખ્યો તરે ફરતેલો એનું કન્ડિશન ખરાબ કરી નાખેલો હાલેલુયા પણ એક દિવસ ઈસુ મસીહ એવા ગામમાં એવા શહેરમાં ગયા અને એના સમયની અંદર ઈસુ મસીહ ગયા ત્યારે એ વ્યક્તિ સામે પ્રભુ ઈસુ દેખીને દોડીને આવ્યા અને ઈશુને કહેવા લાગ્યા અરે દેવના દીકરા તારે મારે શું છે અને ઈશુએ તેને કીધું તો કોણ છે તારું નામ શું છે ત્યારે કિસે આખી સેના ત્યારે તેણે કહ્યું કે સેના કેમ કે તેમાં ઘણા ભૂત બેઠા હતા અને ભૂતો તેને વિનંતી કરી કે અમને નીકળીને ઊંડાણમાં જવાનો હુકમ ન કર હવે ત્યાં ઘણા ભૂંડો નો એક ટોળો પહાડ પર સતો હતો અને તેઓ તેને વિનંતી કરી કે અમને તેઓમાં પેસવાની રજા અને તેણે તેઓને રજા આપી અને ભૂતો માણસમાંથી નીકળ્યા પછી એ ભૂંડોમાં જયા પછી એ સર્વનો નાશ થયો મોટા સમુદ્રમાં એનો ટોળો ફેંકાઈ ગયો અને એ ભૂતો એના માણસમાંથી નીકળી ગયા આજ આપણા વાલા લોકોના જીવનોની અંદર કેટલા બધા ભૂતના આત્માઓ શેતાનનો આત્માઓ અશુદ્ધ આત્માઓ દુષ્ટ આત્માઓ કઈ વળગાડ ઓ કઈ પ્રકારની હાનિકારક પોષે વાલાઓ અહીં લખ્યું છે તે વારંવાર વળગતું હતું નીકળી જાય પાછું આવે એવું હતું આજ વિશ્વાસી ઘણા લોકોના જીવનમાં એવું છે ઘણાના જીવનની અંદર ઓ સારું થઈ જાય પાછું બીમાર ભૂતરા નીકળી જાય પાછું આવે શેતાન નીકળી જાય પાછું લાગે આજ યેસુ મસીહ આપણને કહેશે કે આ વિડીયો દ્વારા ઓ જેઓના જીવનમાં બી હાનિકારક હશે આજ આ વિડીયો દ્વારા ઓ આ વિડીયો દેખવાથી જેસે કે યેસુ મસીહ તેઓને મળ્યા વૈસે આ વિડીયો દેખવાથી કેટલા લોકોના જીવનમાં વારંવાર વળતો દુષ્ટ આત્મા હોય અશુદ્ધ આત્મા હોય આ જેવા પીડાથી શેતાનની યોજનાઓથી પ્રભુ રોજ છુટકારા પાવાનો છે શેતાનથી છુટકારા સબ બોલે હાલેલુયા શેતાનથી છુટકારા આજ યેસુ મસીહ આપવાનો છે સહાય એક હો સહાય બે હો સહાય કે સેના હો સહાય 2000 હો સહાય 10000 કેમ ને હો યેસુ નાઝારીના પવિત્ર નામને અંદર એ શેતાનની તાકાતો ડિલીટ થાય શૂન્ય થાય ભસ્મ થાય और यीशु नो विजय यीशु नो सामर्थ्य उतरी आवे बोलिए हालेलुया आ परमेश्वर ना वचन द्वारा ओ तमने वातो जणावशु आमेन और परि प्रभु नो वचन ने अंदर जारे आपने जानिसो लूक नो पुस्तक तीनो नौ मो हृदय 39 कलम थी 43 कलम तक प्रभु नो वचन देखिसु अने अहीं आगळ परमेश्वर नो वचन शुं कहेशे અને એક અશુદ્ધ આત્મા તેને વળગે છે
અને એકબીજાને તે બૂમ પાડે છે અને તે તે તેને એવો મરડી નાખે છે કે તેને ફેણ આવે છે અને તે તેને ઘણી ઈજા કરીને માંડ માંડતે તેને છોડે છે અને તેને કાઢવાને મેં તારા શિષ્યોને વિનંતી કરી પણ તેઓ કાઢી શક્યા નહીં ઈસુએ ઉત્તર આપ્યો ઓ અવિશ્વાસી તથા આડી પેઢીના હું ક્યાં સુધી તમારી સાથે રહીશ અને ક્યાં સુધી તમારું ખમીશ અમુક વાર આપણા જીવનની અંદર વારંવાર શેતાન લાગતો હોય શેતાન આવતો હોય ભૂત ભેડા લાગતા હોય નીકળી જાય પાછા મંડલી જાય સારું થઈ જાય ઘેર આવે પાછા હતા ઓ શિવક પાછો હતો એવું થઈ ગયું અરે શિવક મારા માટે ઓ દેવળ મારું સારું હતું ઘેર આવે પાછા પૂતળા આવી ગયા પાછું આમ થઈ ગયું તેમ થઈ ગયું અમુક વાર તો ખાલી સેવકના હાથનો ભાર દેખીએ છે સેવક પ્રાર્થના કરે આપણે શું વાલાઓ પરમેશ્વર પિતા શું કહે છે ઓ અવિશ્વાસી આડી પેઢીના લોકો હું ક્યાં સુધી તમારી સાથે રહીશ હાલેલુયા પ્રભુ ઈસુ મસીહાએ કહે છે કે જો તું કરે વિશ્વાસ તમારા વિશ્વાસની જરૂર છે તમારા વિશ્વાસની જરૂર છે આમેન અને કીધું છે તે આવતો હતો એટલામાં ભૂતે તેને પછાડી નાખીને બહુ મરડ્યો ને પણ અશુદ્ધ આત્માને ધમકાવ્યો અને છોકરાને સારો કર્યો ને તે તેના બાપે પાછો સોંપ્યો અને તેઓ બધા દેવના આવા મહાન પરાક્રમથી વિસ્મિત થયા હાલેલુયા અહીં આગળ પરમેશ્વર આપણને કહે છે તમારો વિશ્વાસ દેખો હું ફરી એ બાબતમાં તમને વાત કરીશ વિશ્વાસના બારાની અંદર આપણે માર્ગનું પુસ્તક 9મો હૃદય 17 કલમથી 24 કલમ તક પર હું તમને 21 કલમથી અત્યારે લઈ જઈશ અને તેણે એના બાપને પૂછ્યો એને આપ આ થયાને કેટલો કાળ થયો અને તેણે કહ્યું બાળપણથી અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં નાખી દીધો છે પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમારી મદદ કર પણ ઈસુએ તેને કહ્યું જો તું કરી શકે વિશ્વાસ દેખો જો તું કરી શકે વિશ્વાસ અને તરત તેના બાળકને બાપે ઘટો પડતા કહ્યું કે હું વિશ્વાસ કરું છું મારા વિશ્વાસ વિશે મારી મદદ કર પણ ઘણા એક લોકો દોડતા આવે છે ને જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું કે મૂંગા તથા બહેરા આત્મા હું તને ઉત્તમ કરું છું તેમાંથી નીકળ ને ફરીથીમાં ન પેસ દેખો હાલેલુયા જો તમારો વિશ્વાસ હોય અમુક વાર શિવક પ્રાર્થના કરે ઓ મંડલી જે પ્રાર્થના કરે ઘેર કોણ પ્રાર્થના કરે ઘેર વચન બાબતમાં આમ તે મારી પોતાની મરજીથી સાગે અશુદ્ધ આત્મા વારંવાર આવશે તમને ને કમાવા દે ને સારું જીવન જીવા દે તમને ની સારી રીતે રહેવા દે પણ જો તમારો વિશ્વાસ સાફ રહે એ લખ્યું છે કે હું તમારા સેવકને લીક્યો પણ પ્રભુ ની હતાર્યો પ્રભુ હું કહેશે હું કાં હોદી તમારી હાથે હું કેટલું તમારું સહન કરીશ તમે વિશ્વાસ કરો તમે મારા સેવકને લઈ ગયા જો તો આથી વિશ્વાસ કર્યો જો તો તાં વિશ્વાસ કરતો તને અહીં આવું નહીં પડતું તો તાં હારી જતો આ ઘણા લોકો એક મંડળી છોડીને બીજી મંડળી તેની તેમાંની હદરે બીજીમાં તેમાંની હદરે ત્રીજીમાં ઓ અહીં જાય નાના મોટા સેવકો કરવા લાગે સેવકો નાના મોટા સર્વ એક સમાન છે પ્રભુના પસંદ કરેલા સેવકો છે બાકી સેવકની તાકાત નથી બાઇબલ હાથમાં તોકીને પ્રસાર કરવાની પ્રભુના સેવકો છે પ્રભુના સેવકોને દોષ ના આપો પ્રભુના સેવકોને તમે તુષ્ટ ન ગણો પરમેશ્વર કામ કરે છે સેવકો દ્વારા હાલેલુયા તમારો વિશ્વાસ તકે પ્રભુ નાનો હોય સેવક કે મોટો સેવક હોય તમારો વિશ્વાસ સાફ હોય પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત કામ કરશે બોલો હાલેલુયા ઇન ધ નેમ ઓફ જીસસ પ્રેઝ ધ ગોડ રબડ દુ ભોયા હાલેલુયા અમારા જીવનમાં તમારી નિંદા જતી નથી અમારી લાલચ જતી નથી અમારું ખાવા પીવાને હડકવા જતા નથી અને કેમ હું શાંતિ દેવ સેવક અમે હતા એવા વર્ષ થઈ ગયો 5 વર્ષ થઈ ગયું મારી ગરીબી નહીં વટ્યો અમારું ઘર નહીં બંધાયું અમારું લેણું નહીં દવાયું અમારા બોજ નહીં હટ્યા અમે ઘણું બધું કમાઈએ બધું કાણે કોથલેમ જઈ રહ્યું રીંગ એવું ઘરમાં ઓ રોજ ભૂતના વેલા પડે રોજ ઘર પર ખપડે રોજ આમ થાય રોજ તેમ થાય નીકી સાફ રાખો ઘરની સાફ કરો સબ સાફ કામ થાય અશુદ્ધ આત્માને કાઢવાને માટે અમારા જીવનમાં વિશ્વાસની જરૂર છે લખ્યું જો તું કરી શકે વિશ્વાસ આજ આ વિડિયો દેખનારા કેટલા ભાઈઓના જીવનમાં સુધાત્મા વારંવાર હેરાન કરી રહ્યો છે કેટલાના કામ ધંધા બરોબર ચાલવા દેતું નથી કેટલાના કામ ધંધામાં નોકરીમાં સેવામાં ઓ ઘર પરિવાર કુટુંબમાં સાધન વાહનોમાં કઈ ખટપટ ચાલી રહ્યું છે કઈ ગરીબ છે સોસી લો મારો વિશ્વાસ કેમ છે વિસારી લો મારો વિશ્વાસ કેમ છે
પ્રભુ તમને આ જો તમારો વિશ્વાસ તમે સાફ રાખશો તો 100% પ્રભુ આ શેતાનથી છુટકારો આપશે. આ પ્રભુના વચનથી અમે પ્રાર્થના કરીશું અને પ્રભુના વચનથી વાત કરીશું. હાલેલુયા. અને જ્યારે આપણે જાણીશું ત્યારે લોકનો પુસ્તક સાતમો હૃદય પણ આપણે જાણી લઈએ. તે અહીં આગળ કહેશે, તે જ વેળાએ તેણે નાના પ્રકારના રોગથી તથા પીડાથી તથા ગુંડા આત્માઓથી પીડાતા ઘણાઓને સાજા કર્યા અને ઘણા આંધળાઓને દેખતા કર્યા. તેણે તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે જે જે જોયો તથા સાંભળ્યો અને તે જઈને યોહાનને કહી દે સંભળાવો. અદલા દેખતા થશે, લુલા સાલતા થશે, રક્તપિત્તિઓને શુદ્ધ કરવામાં આવશે, બહેરાને બહેરા સાંભળતા થશે, મુવેલાઓને ઉઠાડવામાં આવશે, દર્દીઓને સ્વાર્થ પ્રગટ કરવામાં આવશે અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેને ધન્ય છે. આમેન. હાલેલુયા. અહીં લખ્યું છે ખાલી પ્રભુ શેતાન જેટલું નથી, આંધા બહેરા લુલા લગડા આંધળા પાંગળા સર્વન પ્રભુ સાદા પણ આપે. સહાય પત્રીની અસર હો, સહાય ગાંઠ ગોળા ગુમડાની અસર હો, સહાય વાંઝા પણ હો, સહાય કોઈ પણ ગરીબ હો, બસ વિશ્વાસ કરો, ભક્તિ કરો, નિયમ પાળો, ઈસુ મસી તમારા જીવનમાં સાદા પણ આપે, ઈસુ મસી તમારા જીવનમાં છુટકાર આપે. હાલેલુયા. એફેસી નો પુસ્તક સતો હૃદય ઓર 10માં લખ્યું છે, તમે દેવના સર્વ હત્યારો સજી લો. જો શેતાને તમારા ઘરમાંથી, પરિવારમાંથી, નોકરીમાંથી, ધંધામાંથી, સેવામાંથી, મજૂરીમાંથી, સર્વ બાબતોમાંથી શેતાને તમે હટાવવા માંગતા હોય, અશુદ્ધ આત્માને, ભૂતડા ભાયડાને હટાવવા માંગતા હોય, ઓ તમે લૂંટનાર, ઠગનાર, પાડનાર, છેતરી જનારી આત્માઓને ઓ તમે હટાવવા માંગતા હોય તો દેવના હથિયારો સજી લો. દેવના હથિયારો હું છે? ડાળ, બંદૂક, તલવારની જરૂર નથી. દેવના હથિયારો જીવતા દેવના વચનો છે. વિશ્વાસ, પ્રાર્થના, બોજ, પવિત્રતા, એ દેવના હથિયારો છે. નમ્ર, નીતિ, નિયમ પાળવા, એ દેવના હથિયારો છે. દાન ગુહાની જરૂર નથી. હાલેલુયા. લખ્યું છે કે તમે શેતાને તમારા ઘર, પરિવાર, કુટુંબ, પતિ, પત્ની, બેટા, બેટી, બાળ બચ્ચામાંથી, કામ ધંધા, મહિના, મજૂરી, નોકરી, સેવા, સર્વમાંથી શેતાને તમે દૂર રાખવા માંગતા હોય તો બસ તમે દેવના હથિયારો સજો. અને દેવના હથિયારો દેવનું વચન, દેવની નીતિ, નિયમ, ભક્તિ, પ્રાર્થના, એ જ છે. આવો આ સમય પ્રાર્થના કરીએ. પ્રભુ શેતાનથી છુટકારો જરૂર આપવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ ગોડ ઇન ધ નેમ ઓફ જીસસ. યહોવા ઈરે પ્રભુ, યહોવા નિસ્સી પ્રભુ, યહોવા શાલોમ પ્રભુ, અરે શાંતિના રાજકુમાર, દયાના સાગર, વૈભવ ભવ્યવાન, ગૌરવના પ્રભુ, અનુકારીકારી પરમેશ્વર પિતા, આજ મે પ્રાર્થના કરીએ છે આ તારા પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુ, શેતાનમાંથી છુટકારાના બાબતોના જે વચનો મેં જાણ્યા, સાંભળ્યા, સમજ્યા પરમેશ્વર, એથી પ્રભુ હું પ્રાર્થના કરું છું. આજ પ્રભુ મારા પૂરા ભીલ વિસ્તારમાં, ભારત દેશમાં, પૂરી દુનિયામાં પ્રભુ છે, કેટલા બધા લોકોના જીવનમાં
असुदात्मा दुष्टात्मा भूत भाड़ा भूत पलिक प्रभु तांत्रिक मेरी रास करेरो प्रभु छ लोगों ने सारे ते जीवन जीवानी देरो लोगों ने सारा कपड़ा सारो खावा सारो अंचल ने मळे लोगो गरीब है मा लोगो देवा मा लोगो खर्च मा लोगो कष्ट मा डूबीरा पर प्रभु नास्तेरा प्रभु छ आज आता रोष में प्रार्थना करे छ प्रभु छ आणि प्रभु छ आ यूट्यूब प्रभु वीडियो माध्यम तो तकी प्रभु छ केटला बडा लोगो मा प्रभु छ ओ प्रभु तमे चमत्कार करवाने वे आ साथे ओ प्रार्थना करो छ ओ ईश्वर आ वीडियो प्रभु केटला बडा ओ प्रभु छ ना देश मा दुनिया मा फैलाय प्रभु छ आणि जेटला लोगो आ वीडियो जोवे जवना जीवन मा तांत्रिक रास करेरो मेलेवी दे रास करेरो जादू ना रास करेरो ओ प्रभु लोगो ने ऊपर आवा निदर लोगो से इधर मान सम्मान मा घर पड़या प्रभु छ ओ लोगो ना जीवन मा घणे गरीबाय पड़े प्रभु लोगो ना जीवन मा अंजल ना आशीर्वाद नी मळे प्रभु छ ओ लोगो केटलो बडो कमाय से पण घर मा रहतो नथी प्रभु छ ओ शैतान दुष्ट आत्मा सुदात्मा काढी ले जा लूटी ले जा ठगी ले जा सो प्रभु येशू बाप के लोगो ना जीवन मा घरो ना आशीर्वाद नथी बाळको ना आशीर्वाद नथी ओ प्रभु केटला जीवन मा शांति नथी आनंद नथी प्रभु छ केटला लोको रडीरा पीडैरा ओ हाय हाय मा पड्या नास्तैरा प्रभु छ आ प्रभु मैं प्रार्थना करिये से एवा दुष्ट आत्मा होते एवी शैतानी योजना थी वा पीडाता लोको ने आंधा लुल्ला लगड़ा पागला सर्व ने प्रभु तमे आजादी आपो परमेश्वर पिता हालेलुया प्रेज द गॉड रबड़ द फायर भगवान शैतानी ताकतों ने आज भी येशु ने नाम मा दम खावे कार्य से नष्ट करिये से भस्म करिये सह कितनी भी शक्तिशाली शैतान योजना हो ओ हमारा लोको माते हमारा परिवार माते हमारा मंडल माते विश्वासी माते भाइयों बहनों माते आ वीडियो जोनारा सर्व ना जीवन माते घमंडी शैतान ओ लोभ लालच ना शैतान ओ लूटना ठगनारी शैतान ओ प्रभु यीशु ना जारे तारा नाम मत वाला सिर खाले कर निकले जा सर्व ना जीवन मन नंबर नो जीवन पवित्रता नो जीवन आ प्रभु शांति नो जीवन भलाई नो जीवन आशीर्वाद नो जीवन आप परमेश्वर पिता यीशु तारा नाम प्रार्थना करो छ मारी प्रार्थना तमे प्रभु विश्वास ने कमजोर ना कारण कई प्रार्थना ने कमजोर ना कारण ओ प्रभु जी ओ प्रभु कई प्रभु नाना मोटा करवाना कारण है तेवना जीवन मस्ती से तो निकलतो नथी प्रभु जी आ प्रभु जी तेवना जीवन में कई पाप करवाते कई अन्याय करवा भंडे करवा लोभ लालच करवाते ओ घमंड करवाते केतना जीवन ने से तने बांधी रखे हो प्रभु जी आज मैं प्रार्थना करू येशु मसीह तमे वो सजा पड़ो आपो येशु मसीह वा ओ शैतान मते तमे छुटकारा आपो अरे शैतान अरे दुष्ट आत्मा येशु ने नाम मरा लोको ने सुनो मेरे विद चतुरना ओ प्रभु येशु ना नाम बलि छा हालेलुया प्रेज द गॉड रब द पावर यू रब सखम दंडी भी निकम बदल रब प्रभु यीशु प्रार्थना करिए सजापण आपो प्रभु शंकाय आपो प्रभु आजादी आपो प्रभु मुक्ति आपो प्रभु शंकाय आपो प्रभु छुटकार आपो केटला आंख मा तो रात दिवस आंसू वही ना हस प्रभु छ केटला जीवन मा ओ प्रभु केटले बदे खारी वाश दुख ओ दुख मा पीड़ा मा संकट मा सतावड़ी मा पड़ास एवणे आजादी आपो प्रभु एवणे हस्ता करो प्रभु दुख ने घड़िया सुख मा बदल मारा प्रभु आणि तेवणे हस्ता करो आनंदित करो प्रभु आशीषित करो परमेश्वर आणि तेवो पण ओ प्रभु लेख्यो शकण विरोध करनारी आत्मा ओ प्रभु लोको ने हरान परेशान करनारी आत्मा ने यीशु ना नाम जड़ मूल माथे खत्म करी अश प्रभु छ बाप तमे आजाद आपो प्रभु तमे मुक्ति आपो प्रभु तमे शंका करा आजादी आपो मुक्ति दाता जीवन दाता यीशु ना नाम मा प्रभु माथा ना साथी ना पेट ना हाथ ना पगला पूरा शरीर ने खराबी करनारी आत्मा ही या भूखा कालजा आंत्र वजरा ने किडनी ने लिवर ने फेफड़ा ने हृदय ने ओ खराबी करनारी आत्मा हमारा लोको मत निकले जा शैतान ने खार पीड़ा ओ प्रभु जी का इन्फेक्शन का उड़निया फैलाता वायरस इन्फेक्शन बदा यीशु ना नाम मा शून्य था हमारा लोको छुटकारा परमेश्वर का मैं आशीषित था एवं विश्वास की प्रार्थना करू शुभ पिताजी तमे संभलो ने स्वीकार करो और कृपा बख्शो और आशीर्वाद आपो यीशु नाम प्रार्थना करो पिताजी आशीषित करो बाप आमेन।